નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે. બાલાશિનોરથી બાલાશિનોર નગરમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા નીકળી. ગણપતિ બાપા મોરિયા અગલે બરસતું જલ્દી આના ગગનભેટી નાદ સાથે વિસર્જન યાત્રા કરવામાં આવી હતી. ગણેશ વિસર્જન ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ છે. ભાદરવા સુદ ચોથી એટલે કે ગણેશ ચતુર્થીથી શરૂ થતો ગણેશ ઉત્સવ અનંત ચૌદશ પર ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થાય છે. ગણેશ વિસર્જન એટલે કે ગણેશજીના ભક્તો માટે બહુ ગમગીન ભર્યો દિવસ હોય છે. 10 દિવસ સુધી ગણપતિજીની પૂજા અર્ચના કર્યા બાદ 11મા દિવસે તેમને વિદાય આપતી વખતે ભક્તોની આંખ અને હૈયું બંને ભરાઈ જાય છે. આ સાથે જ ભક્તો બાપાને વિદાય આપતી વખતે અગલે બરસતું જલ્દી આના એવી પ્રાર્થના અને આશા સાથે ગણપતિને વિસર્જન કરે છે. આજરોજ બાલાશિનોર નગરમાં ભવ્ય ગણેશ વિસર્જનની શોભાયાત્રા નીકળી, જેમાં નગરના 20થી વધુ ગણેશ મંડળની એક સાથે બાલાશિનોરના માર્ગો ઉપર શોભાયાત્રા નીકળી હતી, જેમાં બાલાશિનોર નગરના અલગ અલગ વિસ્તારોમાંથી ગણેશ યુવક મંડળ દ્વારા DJ અબિલ ગુલાલ સાથે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોવા મળ્યા હતા. શોભાયાત્રા નગરના નિશાન ચોક પહોંચી હતી, જ્યાં કોમી એકતાનું પ્રતીક સામે આવ્યું હતું. મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ગણેશ વિસર્જનની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં DYSP કમલેશ વસાવા, બાલાશિનોર ટાઉન PSI અંશુમન નિનામા, ટાઉન PI અંશુમન નિનામા, અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશભાઈ પાઠક દ્વારા શોભાયાત્રા દરમિયાન ગણેશજીના રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ શોભાયાત્રા બાલાશિનોર નગરના રાજપુરી દરવાજા, પટેલવાડા, સલિયાવાડી દરવાજા, અંબે માતા મંદિર, કાછાવાડ, સમળી માતા મંદિર, મોટા મંદિર, નિશાળ ચોક, બિસ્મિલ્લા મસ્જિદ, પટેલવાડ, અંબે મસ્જિદ, સિદ્ધનાથ મહાદેવ મંદિર, સુદર્શન તળાવ ખાતે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહીસાગર જિલ્લા DYSP કમલેશ વસાવા, બાલાશિનોર ટાઉન PI અંશુમન નિનામા સહિત 3 PI, 5 PSI, સ્થાનિક પોલીસ, GRD, હોમગાર્ડ સહિત 250 જેટલા પોલીસ જવાનો ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન રૂટ ઉપર તૈનાત કરવામાં આવ્યા હતા. સાથે નગરપાલિકા બાલાશિનોર દ્વારા સુદર્શન તળાવ ખાતે 2 તળાપા, તરવૈયા અને ફાયર ફાઈટર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું હતું. ત્યારે જોવા જેવી બાબત એ રહી હતી, યોજાયેલી ગણેશ વિસર્જનમાં બાલાશિનોર નગરપાલિકા દ્વારા સુદર્શન તળાવમાં લીલના વેલા જોવા મળ્યા હતા, જે નગરપાલિકાને બેદરકારી દાખવવાનું સામે આવ્યું હતું. જમીલા દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, બાલાશિનોર.